અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવા માટે રામ મંદિર અયોધ્યા સમર્પણ નિધિ હેઠળ લોકો પાસેથી દાન એકત્રિત કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરતની અગિયાર વર્ષની નાની દીકરીએ સુરતમાં ચાર રામકથા કરીને પચાસ લાખ રૂપિયા એકત્ર કરી ભવ્ય રામ મંદિર માટે સમર્પિત કર્યા છે તેણે લોકોને અપીલ કરી છે ભવ્ય રામ મંદિર માટે સમર્પણ નિધિ આપવાના અનેક કિસ્સાઓ તમે સાંભળ્યા હશે પરંતુ સુરતની માત્ર વર્ષીય આ નાનકડી દીકરીએ રામ ભક્તિની જે મિશાલ કાયમ કરી છે તે ભલભલાને આશ્ચર્યમાં મૂકી દેશે ધોરણ છ ની વિદ્યાર્થીનીએ લોકડાઉન દરમિયાન શાળાના ભણતરની સાથે ભગવદ્ ગીતાનું અધ્યયન શરૂ કર્યું ત્યારબાદ રામાયણ પઠન કરતા તેણે ભગવાન રામના અસ્તિત્વ અને તેમની મહાનતા અંગેની જાણકારી મળી ત્યારે તેણે વિચાર્યું કે હવે રામ મંદિર બનાવવા માટે તે પણ પોતાની રીતે યોગદાન આપશે જેથી આ નાનકડી ભાવિકાર રાજેશ મહેશ્વરીએ માત્ર અગિયાર વર્ષની ઉંમરમાં રામકથાનું વાંચન કરવાનો નિર્ણય લીધો હતો અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવા માટે રામ મંદિર અયોધ્યા સમર્પણ નિધિ હેઠળ લોકો પાસેથી દાન એકત્રિત કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરતની વર્ષની નાની દીકરીએ સુરતમાં ચાર કરીને લાખ રૂપિયા એકત્ર કરી ભવ્ય રામ મંદિર માટે સમર્પિત કર્યા છે ભાવિકાના પિતા રાજેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે લોકો પોતપોતાની રીતે રામ મંદિર બનાવવા માટે દાન આપી રહ્યા છે ત્યારે મારી દીકરી ભાવિકા ધોરણ છ માં અભ્યાસ કરે છે તેણે લોકડાઉન દરમિયાન સમયનો સદુપયોગ કરીને શાળાના ભણતરની સાથે ભગવદ્ ગીતાનું અધ્યયન શરૂ કર્યું હતું ત્યારબાદ રામાયણ પઠન કરતા તેણે ભગવાન રામના જીવનચરિત્ર અને તેમની મહાનતા અંગેની જાણકારી મળી હતી ત્યારે તેણે વિચાર આવ્યો કે રામ મંદિર બનાવવી હું કંઈક યોગદાન આપ્યું જેથી અગિયાર વર્ષની ઉમરે ભાવિકાને રામસ્થાનનું વાંચન કરવાનો નિર્ણય લીધો હતો ભાવિકા અત્યાર સુધીમાં જેટલી રામકથા કરીને પચાસ લાખ જેટલી નિધિ એકત્ર કરી છે અને તેણે તેમના સમાજના રામ મંદિર એકત્ર અભિયાનમાં આપ્યા છે જ્યારે વ્યાસપીઠ પર બેસી ભાવિકા રામાધિ સાંભળતી હોય છે ત્યારે ભક્તો જોતા જ રહી જતા હોય છે દેશમાં પ્રથમવાર આવી ઘટના બની છે કે આટલી નાની ઉંમરમાં કોઈ દીકરી રામ કથા કરી રહી છે અને હજારોની સંખ્યામાં લોકો સાંભળી રહ્યા હોય અને આ કથા સાંભળ્યા બાદ તેઓ ભવ્ય રામ મંદિર બનાવવા માટે આ કાર્યમાં કામમાં દાન આપી રહ્યા છે